નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયોમાં આપણે ધોરણ 12 વિષય ભૂગોળ તેનું પ્રકરણ 9 કુદરતી સંસાધનોનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે કુદરતી સંસાધનોમાં સંસાધનોનું વર્ગીકરણ, તેમાં વિતરણની દ્રષ્ટિએ સંસાધનોનું વર્ગીકરણ, ઉપયોગની દ્રષ્ટિએ સંસાધનોનું વર્ગીકરણ અને જે આપણા મુખ્ય સંસાધનો છે તેમાં પ્રથમ છે જળ સંસાધન અને જળ પ્રાપ્તિના જે ત્રણ સ્ત્રોતો છે તેમાં એક છે વૃષ્ટિ જળ, બીજું છે પૃષ્ઠીય જળ જેને સપાટી જળ પણ કહેવાય છે અને ત્રીજું છે ભૂમિગત જળ. તો આપણે એનો અભ્યાસ કરીશું. તેમાં આપણો સૌપ્રથમ મુદ્દો છે સંસાધનોનું વર્ગીકરણ. અગાઉના લેક્ચરમાં આપણે સંસાધનોનું વર્ગીકરણ એ મુદ્દાનો અભ્યાસ કર્યો હતો, પરંતુ તેમાં આપણે એમાં બે મુદ્દા એમાં અભ્યાસ કર્યો હતો. એમાં એક છે માલિકીની દ્રષ્ટિએ સંસાધનનું વર્ગીકરણ અને બીજું છે પુનઃ પ્રાપ્યતાની દ્રષ્ટિએ સંસાધનોનું વર્ગીકરણ. તો આજે આપણે એનો ત્રીજો મુદ્દો છે વિતરણની દ્રષ્ટિએ સંસાધનોનું વર્ગીકરણ, તેનો અભ્યાસ કરીશું. એમાં છે સર્વસુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન, ત્રીજું છે સંભવિત સંસાધન અને અગ્ન્ય સંસાધન. તો એને કેવા સંસાધનો કહેવાય છે? વિતરણની દ્રષ્ટિએ. તો આપણે એને વ્યાખ્યા દ્વારા સમજીએ કે વાતાવરણમાં રહેલા નાઇટ્રોજન, ઓક્સિજન વગેરે વાયુઓ સર્વસુલભ સંસાધન છે. કે વાતાવરણમાં જે વાયુઓ રહેલા છે જેવા કે નાઇટ્રોજન, ઓક્સિજન વગેરે જેવા વાયુઓ કેવા છે? સર્વસુલભ છે, કે આપણને એ સુલભ છે, આપણને મળી રહે છે, તો એને સર્વસુલભ સંસાધન કહી શકાય છે. બીજું છે જમીન, જળ, ચરણભૂમિ વગેરે સામાન્ય સુલભ સંસાધન છે. કે જે જમીન, જળ અને ચરણભૂમિ એને કેવા કહેવાય છે? સામાન્ય સુલભ સંસાધન કહી શકાય છે. ત્રીજું છે નજીકના ભવિષ્યમાં જેનો ઉપયોગ થવાની શક્યતાઓ હોય એવા સંસાધનોને સંભવિત સંસાધનો કહેવાય છે. કે નજીકના ભવિષ્યમાં જેનો ઉપયોગ થવાની શક્યતા રહેલી છે એવા સંસાધનોને સંભવિત સંસાધનો કહેવાય છે. તો આપણે એને ઉદાહરણ દ્વારા સમજીએ કે ઉત્તર ભારતમાં ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ વગેરે રાજ્યોના પહાડી પ્રદેશમાં જળ વિદ્યુત માટેની ઘણી અનુકૂળતાઓ રહેલી છે. અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે કે ઉત્તર ભારતમાં ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ વગેરે રાજ્યોના પહાડી પ્રદેશોમાં ત્યાં જળ વિદ્યુત ઉત્પન્ન થાય એ માટેની ઘણી અનુકૂળતાઓ રહેલી છે. તો એ શું છે? સંભવિત સંસાધન છે, કે નજીકના ભવિષ્યમાં આપણને મળવાની છે. ત્યાર પછી ચોથું છે કે એવા પદાર્થ કે જેનો ઉપયોગ વિશે કશી ખબર નથી. કે ઘણા પદાર્થ એવા છે કે જે આપણી નજર સામે છે પરંતુ એનો ઉપયોગ શું છે એ આપણને ખબર હોતી નથી, અથવા તો એનો લાભ આપણને શું મળશે એ આપણને ખબર હોતી નથી. કે જ્યાં સુધી કોઈ પદાર્થના ગુણ અને તેનો ઉપયોગ ખબર નથી ત્યાં સુધી આવા પદાર્થો અજ્ઞાત સંસાધનો છે. કે જ્યાં સુધી કોઈ પદાર્થ છે એ પદાર્થનો એનો ગુણ અને તેનો ઉપયોગ આપણને ખબર હોતી નથી તો ત્યાં સુધી આવા પદાર્થોને આપણે અજ્ઞાત સંસાધનો કહીએ છીએ. અહીંયા આપણને એક ઉદાહરણ આપ્યું છે કે એમેઝોન નદીના મુખ ત્રિકોણ પ્રદેશના રહેવાસીઓ રબરના વૃક્ષોને ઓળખતા હતા પરંતુ તેના ઉપયોગની એમને ખબર ન હતી, તેથી તે સમયે રબર અજ્ઞાત સંસાધન કહી શકાય. અહીંયા આપણે ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે કે એમેઝોન નદીના મુખ ત્રિકોણ પ્રદેશના જે રહેવાસીઓ છે ત્યાં જે લોકો રહે છે એ લોકો જે રબરના વૃક્ષોને ઓળખતા તો હતા જ, પરંતુ એ રબરના વૃક્ષોનો ઉપયોગ શું છે, એમાંથી શું વસ્તુ બને છે એના ઉપયોગની એમને ખબર ન હતી, એટલા માટે રબર એ અજ્ઞાત સંસાધન કહી શકાય. આજે આ રબરનો ઉપયોગ પરિવહનના સાધનોના ટાયર બનાવવા માટે થાય છે. એનો ઉપયોગ શું છે? જે પરિવહનના જે સાધનો છે એ સાધનોના ટાયર બનાવવા માટે એ રબરનો ઉપયોગ કરવામાં આવે છે. તો એમને ખબર નહોતી ત્યાં સુધી એને અજ્ઞાત સંસાધન કહી શકાય છે. ત્યાર પછીનો આપણો મુદ્દો છે ઉપયોગની દ્રષ્ટિએ સંસાધનોનું વર્ગીકરણ. તો એમાં જોઈએ, એમાં પ્રથમ છે ઉપયોગ થયા વગરના સંસાધનો અને બીજું છે ઉપયોગ ન થઈ શકે તેવા સંસાધનો.
तो प्रथम जो ये उपयोग थया वगरना संसाधनों कि यूरोपीय प्रजाओं उत्तर अमेरिका अने दक्षिण अमेरिका खंड सुधी विस्तरी न हती त्यां सुधी आ खंडों पर रहेला संसाधनों उपयोग वगरना संसाधनों हता कि जे यूरोपीय प्रजाओ छे ए उत्तर अमेरिका अने दक्षिण अमेरिका खंड सुधी विस्तरी न हती त्यां सुधी आ खंडों पर रहेला संसाधनों ने केवा कही शकाय तो उपयोग वगरना संसाधनों कही शकाय छे। आजे पण घणा देशों में मूडीरोकाण टेक्नोलॉजी अने कौशल्यना अभाव में कुदरती संपत्ति होवा छता ते संसाधनों उपयोग करी शक्या नथी कि आजे पण घणा देशों में एवुं बन्युं छे कि त्यां मूडीरोकाण छे टेक्नोलॉजी छे अने जे कौशल्य छे एना अभाव में कुदरती संपत्ति होवा छताय त्यां ए संसाधनों उपयोग करी शक्या नथी। त्यार पछी बीजो छे उपयोग न थई शके ए स्थितिना संसाधनों तो एमां जोईए तो कोई संसाधन हालनी टेक्नोलॉजी अनुसार उपयोग थई शके एम न होय तो तेने उपयोग न थई शके ए स्थितिना संसाधन कही शकाय કે કોઈ સંસાધન છે પરંતુ એ હાલની ટેકનોલોજી અનુસાર ઉપયોગ થઈ શકે એમ નથી તો એને કેવું સંસાધન કહી શકાય છે ઉપયોગ ન થઈ શકે તેવા સંસાધનો જેવા કે ખનન ક્ષેત્રમાં ઘણે ઊંડે ગયા પછી તેમાં હાલની ટેકનોલોજી અનુસાર ખનન ન થઈ શકે એવા સંસાધનો અહીંયા આપણે ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે કે ખનન ક્ષેત્ર છે એમાં ઘણે ઊંડે સુધી ખોદકામ કર્યા પછી પણ હાલની ટેકનોલોજી અનુસાર ત્યાં ખનન ન થઈ શકે એવા સંસાધનો તો આ છે સંસાધનોનું વર્ગીકરણ તો સંસાધનોનું વર્ગીકરણ ચાર રીતે કરવામાં આવ્યું છે એક છે માલિકીની દ્રષ્ટિએ બીજું છે પુનઃ પ્રાપ્યતાની દ્રષ્ટિએ ત્રીજું છે વિતરણની દ્રષ્ટિએ અને ચોથું છે ઉપયોગની દ્રષ્ટિએ તો અહીંયા સંસાધનોનું વર્ગીકરણ એ મુદ્દો પૂર્ણ થાય છે। હવે ત્યાર પછી આપણે જે મુખ્ય સંસાધનો છે એને વિગતે અભ્યાસ કરવાનો છે તો એમાં આપણું જે મુખ્ય સંસાધન એમાં પ્રથમ છે જળ સંસાધન કે જળ છે તો જ જીવન છે કે જળ વગર આપણે ચલાવી શકતા નથી એ આપણી મુખ્ય અને પ્રાથમિક જરૂરિયાત છે તો એમાં આપણે સૌપ્રથમ જળ સંસાધનનો અભ્યાસ કરીએ તો જળ એ માનવીની અત્યંત મહત્વપૂર્ણ જરૂરિયાત છે કે જળ છે તો જ જીવન છે કે જળ એ માનવીની અત્યંત મહત્વપૂર્ણ જરૂરિયાત છે અને જળ પ્રાપ્તિના જે સ્ત્રોતો છે એ કેટલા છે ત્રણ છે તો એમાં પ્રથમ છે વૃષ્ટિ જળ બીજું છે વૃષ્ટિય જળ જેને સપાટી જળ પણ કહી શકાય છે અને ત્રીજું છે ભૂમિગત જળ તો જે જળ પ્રાપ્તિ આપણને થાય છે એ ત્રણ રીતે થાય છે એક છે વૃષ્ટિ જળ કે આપણને વરસાદ દ્વારા અથવા તો જે વરસાદ પડે છે એના દ્વારા આપણને જે જળ મળે છે બીજું છે પૃષ્ઠીય જળ કે જે વરસાદ આવે છે તો એ વરસાદ આપણને ઝરણા કે નદીઓ એના સ્વરૂપે મળે છે અને એના દ્વારા એનો સંગ્રહ થાય છે તો એ છે સપાટી જળ અને ત્રીજું છે ભૂમિગત જળ તેમાં સૌપ્રથમ આપણે વૃષ્ટિ જળનો અભ્યાસ કરીએ તો વૃષ્ટિ જળને જોઈએ તો વરસાદ અને હિમવર્ષા દ્વારા પૃથ્વીની સપાટીને જળ પ્રાપ્ત થાય છે કે પૃથ્વીની સપાટીને જળ ક્યાંથી પ્રાપ્ત થાય છે તો વરસાદ દ્વારા અને હિમવર્ષા દ્વારા ગુયાના હવાઈ ટાપુ અને ભારતના મેઘાલયમાં વધુ વરસાદ પડે છે કે આપણે પણ જાણીએ છીએ કે સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે ગુયાના હવાઈ ટાપુઓ અને મેઘાલયમાં સૌથી વધુ વરસાદ પડે છે જ્યારે ચીલી લિબિયા ઇજિપ્ત સુદાન નામિબિયાના કેટલાક પ્રદેશોમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે કે ક્યાંક વધુ વરસાદ પડે છે તો જે અમુક પ્રદેશો છે ત્યાં ઓછો વરસાદ પડે છે ભારતમાં પૂર્વાતર અને પશ્ચિમ ઘાટના કિનારાના પ્રદેશોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડે છે કે જે ભારતના છે પૂર્વાતર અને પશ્ચિમ ઘાટના કિનારાના જે પ્રદેશો છે ત્યાં સામાન્ય કરતાં પણ વધુ વરસાદ પડે છે એટલે કે સારો એવો વરસાદ તો ત્યાં પણ પડે છે વિશ્વમાં એવા કેટલાય પ્રદેશો છે જેનું અર્થતંત્ર માત્ર વૃષ્ટિજળ આધારિત આકાશી ખેતી પર નિર્ભર છે કે વિશ્વમાં એવા કેટલાય એવા પ્રદેશો છે કે જ્યાં એનું જે અર્થતંત્ર છે એ માત્ર ને માત્ર વૃષ્ટિજળ આધારિત
આકાશી ખેતી પર નિર્ભર છે કે જો વરસાદ થાય છે તો જ ત્યાં ખેતી સંભવે છે, ખેતી કરી શકાય છે, બાકી ત્યાં ખેતી થઈ શકતી નથી, એટલે કે વૃષ્ટિ જળ ઉપર ત્યાંની ખેતી આધાર રાખે છે. ત્યાર પછીનો બીજો મુદ્દો છે પૃષ્ઠીય જળ, કે આપણે પૃષ્ઠીય જળને સપાટી જળ પણ કહી શકીએ છીએ, કે જે સપાટી પર જે જળ રહેલું છે તેને આપણે પૃષ્ઠીય જળ કહીશું. તેનો સૌપ્રથમ વ્યાખ્યા છે એને જોઈએ કે વરસાદનું જે પાણી છે એ જળ અને નદીઓ સ્વરૂપે સપાટી પર વહે છે, કે વરસાદનું જે પાણી છે એ જળ અને નદીઓમાં વહે છે, એટલે કે જળ અને નદીઓ સ્વરૂપે સપાટી પર વહેતું હોય છે. તળાવો અને સરોવરોમાં વરસાદી જળનો સંગ્રહ થાય છે, કે વરસાદી જળનો સંગ્રહ ક્યાં થાય છે? તળાવો અને સરોવરોમાં. આમ સપાટી પરના સંગ્રહ પામેલા જળને વૃષ્ટિય જળ કહેવાય છે, કે પૃથ્વીની સપાટી ઉપર જે જળ સંગ્રહ પામેલું છે તેને શું કહી શકાય છે? વૃષ્ટિય જળ. ફરીથી વ્યાખ્યાને જોઈએ કે વરસાદનું પાણી જળ અને નદીઓ સ્વરૂપે સપાટી ઉપર વહે છે અને તળાવ અને સરોવરોમાં વરસાદી જળનો સંગ્રહ થાય છે. આમ સપાટી પરના સંગ્રહ પામેલા જળને પૃષ્ઠીય જળ કહેવાય છે. તો આ છે પૃષ્ઠીય જળની વ્યાખ્યા. તો એનો ડિટેલમાં આપણે અભ્યાસ કરીએ કે વધુ વૃષ્ટિ થતી હોય એવા પ્રદેશોમાં પૃષ્ઠીય જળનો જથ્થો વધુ હોય છે, કે જ્યાં વધારે પ્રમાણમાં વરસાદ પડે છે ત્યાં પૃષ્ઠીય જળ પણ કેવું હોય છે? વધારે પ્રમાણમાં હોય છે. સપાટી જળ અર્થવ્યવસ્થા અને પારિસ્થિતિક તંત્રને જાળવી રાખવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે, કે જે સપાટી જળ છે એ અર્થવ્યવસ્થા અને પારિસ્થિતિક તંત્રને જાળવી રાખવામાં પણ સૌથી અગત્યની ભૂમિકા ભજવે છે, કે જળ છે તો જ જીવન છે, કે જળ છે તો આપણે એના દ્વારા ખેતી પણ કરી શકીએ છીએ, અને આપણા રોજિંદા જીવનના વપરાશમાં જે પાણીનો આપણને ઉપયોગ છે એ માટે પણ જળનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ, તો એના દ્વારા આપણું જીવન નવે છે. એટલે કે સપાટી જળ એ અર્થવ્યવસ્થા અને પારિસ્થિતિક તંત્રને જાળવી રાખવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. વૃષ્ટિય જળનો વિશ્વમાં સૌથી વધુ જથ્થો યુએસએ અને કેનેડાની સરહદે આવેલા પાંચ વિશાળ સરોવરો ગ્રેટ લેક્સમાં સમાયેલો છે, કે જે વૃષ્ટિય જળ છે. તો વૃષ્ટિય જળનો વિશ્વમાં સૌથી વધુ જથ્થો યુએસએ અને કેનેડાની સરહદે આવેલા જે પાંચ વિશાળ સરોવરો જેને ગ્રેટ લેક્સ કહે છે, તો ગ્રેટ લેક્સમાં સમાયેલો છે. આ પાંચ વિશાળ સરોવરોમાં સુપિરિયન, મિસિગન, હ્યુરોન, ઇરી અને ઓન્ટેરિયોનો સમાવેશ થાય છે, કે જે આ પાંચ મોટા વિશાળ સરોવરો છે એમના અહીંયા નામ આપેલા છે, કે કયા મોટા પાંચ વિશાળ સરોવરો છે કે જેમાં વિશ્વનો સૌથી મોટા ભાગનો વૃષ્ટિય જળનો જથ્થો સમાયેલો છે. તો એમાં પ્રથમ છે સુપિરિયર, મિસિગન, હ્યુરોન, ઇરી અને ઓન્ટેરિયોનો. વિશ્વની સૌથી લાંબી નદી નાઇલ ઇજિપ્ત ઉપરાંત કેટલાક દેશોમાંથી પસાર થાય છે, કે વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે? નાઇલ નદી વિશ્વની છે. તો વિશ્વની સૌથી લાંબી નદી નાઇલ ઇજિપ્ત ઉપરાંત કેટલાક દેશોમાંથી પસાર થાય છે. આ સૂકા પ્રદેશો માટે આ નદી કેવી છે? જીવનદાત્રી છે, કે જ્યાં સૂકા પ્રદેશો છે ત્યાં જો નદી વહેતી હોય તો ત્યાંના લોકો એમ કે એ પાણીનો ઉપયોગ કરી શકે છે અને પોતાનું જીવન નવાવી શકે છે. તો સૂકા પ્રદેશો માટે જે નાઇલ નદી છે એ એમના માટે જીવનદાત્રી છે. ભારતમાં ગંગા, સતલુજ, બ્રહ્મપુત્ર, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, મહાનદી વગેરે મોટી નદીઓ છે, કે આપણા ભારત દેશમાં જે મોટી નદીઓ છે એના નામ અહીંયા આપણને આપેલા છે. તો ગંગા, સતલુજ, બ્રહ્મપુત્ર, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, મહાનદી વગેરે જે મોટી નદીઓ રહેલી છે. આ મુખ્ય નદીઓ અને તેની શાખા નદીઓ મહત્વની છે, કે આ મુખ્ય નદીઓ છે અને એની જે નાની નાની શાખા નદીઓ છે એ પણ એટલી જ મહત્વની છે. હવે કઈ નદી ઉપર કયો બંધ બાંધવામાં આવ્યો છે એની વાત કરવામાં આવી છે, અને વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન આપણને વારંવાર પરીક્ષામાં પણ પૂછાય છે, અને ઘણી વખતે આપણને આ પ્રશ્ન નકશા પૂર્તિમાં પણ પૂછાય છે.
કે ચલો સરદાર સરોવર યોજના દર્શાવો, તો જે નર્મદા નદી ઉપર આવેલી છે, તો એ આપણને ઘણી વખતે પ્રશ્ન પૂછાયેલો છે, તો એના માટે પણ આપણે તૈયારી કરીએ. તો અહીંયા આપણને કહ્યું છે કે ગંગા નદી પર તેહરી બંધ, જે ગંગા નદી છે એના ઉપર તેહરી બંધ યોજના છે. સતલુજ નદી પર ભાખરા નાગલ યોજના, કે જે સતલુજ નદી છે એના ઉપર ભાખરા નાગલ બંધ બાંધવામાં આવ્યો છે. મહાનદી પર હીરાકુંડ બંધ, નર્મદા નદી ઉપર સરદાર સરોવર યોજના અને કૃષ્ણા નદી ઉપર નાગાર્જુન સાગર બંધનું સપાટી જળ સંસાધન ભારતના આર્થિક અને સાંસ્કૃતિક વિકાસમાં ઘણું મહત્વ ધરાવે છે. કે અહીંયા આપણને કઈ નદી ઉપર કયો બંધ બાંધવામાં આવ્યો છે એ આપેલું છે, અને એ જે બંધનું સપાટી જળ સંસાધન ભારતના આર્થિક અને સાંસ્કૃતિક વિકાસમાં પણ ઘણું મહત્વ ધરાવે છે. એટલે કે એનું જે જળ છે એ જળ જે સંગ્રહાયેલું છે એ જળ દ્વારા આપણે જે નહેરો મારફતે ખેતી કરી શકીએ છીએ. ત્યાર પછીનો આપણો ત્રીજો મુદ્દો છે ભૂમિગત જળ. તો ભૂમિગત જળની વ્યાખ્યા જોઈએ કે નદી, સરોવરો, સમુદ્રો વગેરે જળ સ્વરૂપોમાંથી પણ પાણીનો કેટલો ભાગ ધીરે ધીરે ખડકોના સાંધા, છિદ્રો, તિરાડો, ફાટો વાટે સિદ્રાળુપ ખડક સ્તરોમાં એકત્રિત થાય છે, કે જે આપણે અહીંયા ભૂમિગત જળની વ્યાખ્યા આવી છે કે નદી, સરોવરો, સમુદ્રો વગેરે જળ સ્વરૂપોમાંથી પણ પાણીનો કેટલો જથ્થો છે એ ધીરે ધીરે ખડકોના સાંધા, છિદ્રો, તિરાડો, ફાટો વાટે થઈ છિદ્રાળુ ખડક સ્તરોમાં એકત્રિત થાય છે, તેને આપણે શું કહીએ છીએ? ભૂમિગત જળ કહીએ છીએ. કે જે પાણી છે કે જે નદીમાં ભરાયેલું છે, સરોવરમાં ભરાયેલું છે, સમુદ્રોમાં છે, એ જળ સ્વરૂપોમાં પણ પાણીનો કેટલો જથ્થો છે એ ભૂમિમાં ઉતરે છે. તો એ કોના દ્વારા ઉતરે છે? તો ખડકોના જે સાંધાઓ છે, એમના છિદ્રો છે, જે તિરાડો છે, ફાટો છે, એના દ્વારા એ છિદ્રો દ્વારા એ જમીનમાં ઉતરે છે અને એ ખડક સ્તરોમાં એ ત્યાં એકત્રિત થાય છે, તેને આપણે શું કહીશું? ભૂમિગત જળ. સપાટી જળની પ્રાપ્યતા ઓછી હોય તો આ જળનો ઉપયોગ કરવા માટે કુવા તથા પાતાળ કુવા બનાવવામાં આવે છે, કે જ્યાં સપાટી જળ નથી એટલે કે પૃષ્ઠીય જળ નથી ત્યાં આ જળનો ઉપયોગ કરવા માટે કુવા અને પાતાળ કુવા બનાવવામાં આવે છે. કે ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ કે આનું મોટું ઉદાહરણ છે કે કુવા અને પાતાળ કુવા બનાવેલા હોય છે, અને એ કુવા કે પાતાળ કુવાઓમાં જે વરસાદી પાણીનો સંગ્રહ થાય છે અને એ જળનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. તો કુવા તથા પાતાળ કુવા બનાવવામાં આવે છે. ગુજરાતમાં પાતાળ કુવા દ્વારા મોટાભાગના વિસ્તારોમાં સિંચાઈ કરવામાં આવે છે, કે આપણા ગુજરાતમાં આ રીતે પાતાળ કુવા દ્વારા મોટાભાગના જે વિસ્તારો છે કે જે સિંચાઈ કરે છે, કે વરસાદી પાણીનો સંગ્રહ એ ત્યાં કુવા કે પાતાળ કુવામાં કરે છે અને એના દ્વારા એ સિંચાઈ કરતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી અભ્યાસ કરીશું. બાકીનો જે આપણો મુદ્દો છે એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બોર્ડમાં મેં જે મુદ્દા લખ્યા છે એ મુદ્દા તમે તમારા ભૂગોળના ચોપડામાં લખો અને એને તૈયાર કરો.